गुड आफ्टरनून विद्यार्थी मित्रों, प्रस्तावना आपणे पूरी करी अने त्यार पछी स्वाध्याय 3.1 टेक्स्ट बुक में पेज नंबर 55 पर तमारी पासे जो टेक्स्ट बुक होय तो साथे खुली राखजो, कदाच आमांथी अक्षर तमने ना देखाय तो एमां तमे जोई शको छो। मैं अहींया जवाब साथे लिखू छे कारण के थियरिकल छे, एकदम आपणे प्रस्तावनामां शीखी गया छे एटले मैं बंने बधी वस्तु साथे लखी नाखी छे, मात्र तमने समजावानी छे। याम समतल में कोई पण बिंदु दर्शावा उपयोग में लेवाती समक्षितिज एटले आडी रेखा अने शिरोलंब एटले के ऊभी रेखा ना नाम शू है तो आपने आवड़े छे, बराबर। समक्षितिज नु नाम है एक्स अने शिरोलंब रेखा नु नाम है वाय। रेडी, यार पछी आगळ वधीए बीजो प्रश्न। एमां एमां आ बे रेखाओथी बनता समतलना दरेक भागनुं नाम शुं छे, तो आपणे नाम हुं तमने पेला हेडिंगमां ज आप्युं हतुं के आ बंने एक्स अने वाई द्वारा बनता समतलना दरेक भागना नाम चरण अथवा पाद छे। रेडी, त्यार पछी आ बे रेखाओ एक्स अने वाई रेखाओ ज्यां छेदे ते बिंदुने शुं कहेवाय, उगम बिंदु कहे छे। आपणो प्रश्न पण एज हतो, आ बे रेखाओ ज्यां छेदे ते बिंदુનું નામ લખો, ઉગમ બિંદુ। જો નામ કીધું છે, કદાચ અહીંયા યામ પૂછો હોત તો જવાબ શું આવત? 0 0, બરોબર। કે ઉગમ બિંદુનો યામ કહો તો ઉગમ બિંદુનો યામ શું આવત? 0 0। રેડી, હવે આપણે આ છે એ ગ્રાફની અંદર સમજીએ કે ગ્રાફની અંદર આ દાખલા કેવી રીતે ગણાય, બરાબર। એકદમ સહેલી રીતે થશે પણ આપણે ગ્રાફની રીતે ગણીશું, ખૂબ જ સહેલા છે, દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે, બરાબર। મેં તમારી સામે ગ્રાફ રાખેલો છે પ્રશ્ન 2ની અંદર। પ્રશ્ન 2માં નીચેની આકૃતિ જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો, બરાબર। આ ત્રણેય પ્રશ્નો યાદ રાખજો, વ્યવસ્થિત રીતે પાકા કરજો, કારણ કે આ પ્રશ્નો આપણને એક માર્કમાં ખાલી જગ્યામાં પૂછાય છે, બરાબર। એટલે દરેક વિદ્યાર્થી છે એ માત્ર વિડીયો જોવા ખાતર નહીં પણ એ અત્યારે સાથે યાદ રાખતા જાય, કારણ કે એકદમ સહેલી વસ્તુ છે। હવે ગ્રાફ પહેલાં હું તમને સમજાવી દઉં, પછી આપણે શરૂઆત કરીએ। ગ્રાફની અંદર આડી લાઈન છે, એમાં એક બાજુ જમણી બાજુ એક્સ અને આ બાજુ એક્સ ડેશ, ઊભી લાઈન છે શિરોલંબ રેખા, એને ઉપર લખ્યું છે વાય અને નીચે છે વાય ડેશ, ઉપર જે ટપકું કર્યું છે ને એ ડેશનું ટપકું છે, બરાબર। ત્યાર પછી આપણે એના પ્રશ્નો છે એ પ્રશ્ન જોતા જઈએ અને સમજતા જઈએ, ગ્રાફ આધારિત પ્રશ્ન છે। હવે મેં ડાયરેક્ટ અત્યારે સ્વાધ્યાય 3.2 શરૂ કર્યું છે, કદાચ તમને ખબર ના હોય તો હું કહી દઉં, સ્વાધ્યાય 3.2 સીધું શરૂ થયું છે। 3.1ની અંદર થિયરિકલ ટોપિક છે, આપણે વ્યવહારુ જીવનમાં ઉપયોગી હોય એવા, બરાબર, એના પ્રશ્નોના જવાબ સ્કૂલ રેગ્યુલર શરૂ થશે ત્યારે હું તમને સમજાવી દઈશ, પાકા ચોપડામાં લખવાની જરૂર નથી, તેમ છતાં એ લખવાની કંઈ પણ જરૂરિયાત લાગશે તો આપણે ટેક્સ્ટ બુકમાં છે ટિક માર્ક કરતા જશું, બરાબર। અને પાકા ચોપડામાં ક્યાંક પ્રસ્તાવનામાં જગ્યા હોય તો અગત્યનું હોય એવું લખી દઈશું, બરાબર। પણ એ માત્ર સમજૂતી માટે છે, એટલા માટે એ આપણે સમજ્યા નથી, એ બોર્ડની અંદર મારે નકશો દોરી અને તમને સમજાવવું પડે કે ઘર અને સોસાયટી યામ ભૂમિતિની મદદથી કેવી રીતે શોધવું, સ્વાધ્યાય 3.1ની અંદર એ વસ્તુ સમજાવી છે, બરાબર। ત્યાર પછી સ્વાધ્યાય 3.2થી જ તમારે શરૂઆત કરી દેવાની છે, પાકા ચોપડામાં સ્વાધ્યાય 3.2થી જ શરૂઆત કરી દેવાની છે અને આ જે વસ્તુ છે એ બધી વસ્તુ પ્રશ્નો અને જવાબ બધું લખવાનું છે, ત્યાર પછી આ ગ્રાફ છે એ પણ દોરવાનો છે। ગ્રાફ પેપરની જરૂર નથી, પાકા ચોપડામાં એમનેમ ગ્રાફ દોરી નાખશો તો હાલશે, ગ્રાફ દોરી નાખવાનો। હવે આપણે ગ્રાફ દ્વારા પ્રશ્ન સમજીએ। પ્રશ્ન નંબર 1, બિંદુ બીનો યામ જણાવો। હવે હું ગ્રાફ અહીંયા સાઈડમાં રાખી દઉં છું એટલે મને અહીંયા થોડીક જગ્યા મળે લખવાની।
પહેલો બિંદુ બી નો યામ જણાવો। હવે બિંદુ બી પહેલા તમે આમાં ગોતો, યામ સમતલની અંદર બિંદુ બી ક્યાં છે? ઓકે, મળી ગયું, ઓકે મળી જાય। ચાલો ભાઈ, દેખાય દરેકને બિંદુ બી? રેડી, અહીંયા બી છે, રાઉન્ડ કરી દઉં, દેખાય વ્યવસ્થિત। ઓકે, હવે બિંદુ બી તમને મળી જાય છે, તો એનો યામ લખવો છે। તો યામ લખવા માટેની પદ્ધતિ છે, પહેલા તો કૌંસ કરી નાખવાનો છે। એક્સ ઉપર કયો અંક છે? એક્સ ઉપર એટલે કે આડી લાઈન ઉપર, બી થી તમે શરૂ કરો, એક્સ ઉપર કયો અંક છે? પાંચ છે, પાંચ કેવા છે? માઇનસ। તો પહેલા તમારે માઇનસ પાંચ લખવાના, અલ્પવિરામની નિશાની। હવે બી થી તમે વાય સુધી જાઓ, શું છે? બે છે, કેવા છે? પ્લસ છે। તો અહીંયા બે લખી નાખો, આપણો જવાબ પૂરો થઈ ગયો। રેડી, આવડે? ઓકે ચાલો, ત્યાર બિંદુ સી નો યામ, ચાલો અહીંયા બિંદુ સી છે, અહીંયા રાઉન્ડ કરી દઉં છું, બિંદુ સી નો યામ તમારે લખવાનો છે। તો સૌથી પહેલું કયું કામ કરીશું આપણે? કૌંસ કરી નાખ્યું, ક્યાંય પ્રશ્ન લખો, બિંદુ સી નો યામ જણાવો। હવે કોઈની પાસે ટેક્સ્ટ બુક ન હોય તો લઈ લેજો ખાસ, કારણ કે આમાં તો હું પ્રશ્નો લખતો જાઉં છું, પાકા ચોપડામાં તમારી પાસે જો પ્રશ્નો મેં ન લખ્યો હોય તો કઈ રીતે સમજવું? બિંદુ સી નો યામ પહેલાં તો આપણે કૌંસ કરી દઈએ, કૌંસ પછી કરો તો પણ હાલશે, પણ અત્યારે આપણે પ્રથમ સમજવા માટે સી થી તમે એક્સ બાજુ જાઓ, કારણ કે પહેલું આપણે આપણા માટે કરતા શું છે? એક્સ અને વાય, એક્સ પહેલાં લખવાનું છે પછી વાય લખવાનું છે। એક્સ ઉપર કયું છે? પાંચ છે, પ્લસ પાંચ। વાય ઉપર શું છે? માઇનસ પાંચ, અલ્પવિરામ કરી માઇનસ પાંચ। પહેલાં સી થી એક્સ બાજુ જવાનું, પછી સી થી વાય બાજુ જવાનું। રેડી, ચાલો ત્રીજું, માઇનસ ત્રણ માઇનસ પાંચ દ્વારા દર્શાવાતું બિંદુ, માઇનસ ત્રણ અને માઇનસ પાંચ એ બંને ક્યાં ભેગા થાય છે? તો હું છે ને આમાં પેલા બિંદુ નથી ગોતવું, મારે માઇનસ ત્રણ ગોતવા છે। માઇનસ ત્રણ છે એક્સ ના અને આ છે વાય ના, તો એક્સ ના માઇનસ ત્રણ ગોતી લો, ઓકે અહીંયા મળી ગયા। હવે વાય ના માઇનસ પાંચ ગોતી લઉં, આ વાય ના મને માઇનસ પાંચ મળી ગયા, એ બંને ક્યાં ભેગા થાય છે? એ બિંદુ રેડી, જો ફરીથી પાછું કે પેલા મારે એક્સ ઉપરના માઇનસ ત્રણ ગોતી લેવાના, ટપકું કર્યું નાનું એવું, વાય ઉપરના માઇનસ પાંચ ગોતી લેવાના। રેડી, બંને બિંદુ મેં ગોતી લીધા, પછી એ બંને બિંદુને આગળ વધારો, એ ક્યાં ભેગા થાય છે? એ બિંદુ, ઓટોમેટિક આપણને જવાબ મળશે બિંદુ ઈ। રેડી છે? કોઈને પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય, નવું ચેપ્ટર છે, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ મને ફોન કરીને પૂછી શકો છો। ચોથું, બે અને માઇનસ ચાર દ્વારા દર્શાવાતું બિંદુ લખો। ઓકે ચાલો ગ્રાફમાં જોઈએ, આ એક્સ છે અને આ વાય છે, એક્સ ઉપરના પ્લસ બે, એક્સની લાઈન પ્લસ બે, ઓકે મળી ગયા, વાય ઉપરના માઇનસ ચાર, વાય ઉપર એટલે કે ઊભી લાઈન માઇનસ ચાર આવ્યા, ઓકે બંને મળી ગયા। તો બંને બિંદુ ક્યાં ભેગા થાય છે? જી બિંદુ એ ભેગા થાય છે, તો અહીંયા લખીશું બિંદુ જી। ત્યાર પછી પ્રશ્ન પાંચ, બિંદુ ડી નો એક્સ યામ શોધો, બિંદુ ડી નો એક્સ યામ શોધો। હવે પેલા તો આપણે આમાં બિંદુ ડી ગોતવું પડશે, ઓકે મળી ગયું, બિંદુ ડી પ્રથમ ચરણમાં છે, ઓકે એડી દેખાય છે દરેકને બિંદુ ડી। હવે બિંદુ ડી નો માત્ર એક્સ યામ કીધો છે, વાય નથી કીધો, બરાબર? એક્સ ડી થી તમે એક્સ બાજુ જાઓ, એક્સ બાજુ જાઓ તો શું આવશે? છ મળશે, તો આ છ છે એ એક્સ યામ છે, બરાબર? ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો, બિંદુ એચ નો વાય યામ, બિંદુ એચ નો વાય યામ શોધો। રેડી, હવે આમાં મારે બિંદુ એચ ગોતવું પડશે,
बिंदु एच देखाय छे, राउंड करी दऊं छूं बिंदु एच ऊपर, एनो वाय याम कीधो छे, तो बिंदु एच थी तमारे वाय पासे जावानुं छे। आ उभी आम तमे आम जाओ तो एक्स आवशे, तमारे आम आडो जशो तो तमारे वाय आवशे, अहींथी आम आडा जशो तो वाय आवशे। वाय ऊपर शुं आवे छे तो माइनस त्रण आवे छे, तो आ माइनस त्रण छे ई एच नो वाय याम छे। रेडी, त्यार पछी सातमू, बिंदु एल ना याम जणावो। जो एल नो याम कीधु छे, वाय के एक्स नहीं, एल ना बन्ने याम जणावाना छे। तो आपणे बिंदु एल पेला सौथी पेला शोधीए, क्या छे? ओके आया छे, जो अहीं देखाय छे एल ऊपर आपणे राउंड करी दऊं छूं। एल मळी ग्यो छे, बिंदु मळी ग्यो छे, बराबर ध्यान आपजो, સહેલું છે સહેલું છે એમ કરીને વિડીયો પૂરો ના કરી દેતા, આ એલનો યામ કયો લ્યો સહેલું હોય તો ચાલો તમને આપ્યું, સાત દાખલા મેં છ દાખલા ગણાવ્યા ને, સાતમો તમને આપ્યો, ચાલો તમારી બુકમાં લખી રાખો સાહેબ હમણાં આ જ જવાબ બોલશે, શું લખશો? બરાબર છે, દરેક વિડીયોમાં આપણે છેલ્લે સુધી જોવાનું, કારણ કે તમે છેલ્લે સુધી હું દાખલા ગણાવતો હોય એ દરેક દાખલાનો અર્થ હોય, એક સરખા દાખલા ના હોય, બરાબર, છેલ્લે સુધી દાખલા જોશો તો જ તમને સમજાશે। એટલા માટે વિડીયો, કોઈ પણ વિડીયો હોય એ પૂરો વિડીયો જોવાનો છે, બરાબર, આ તમારા માટે છે, નકર તો હું તમને ચાર દાખલા ગણાવીને બીજા ચાર હોમવર્કમાં ન આપી શકું, મને આવડે જ છે કે ચાર ગણાવીને હાલો ભાઈ ચાર છે બીજા હોમવર્કમાં કરના, પણ એક વખત પૂરેપૂરું સમજી લ્યો પછી તમને હોમવર્ક ગમે ત્યારે આપું તો પ્રોબ્લેમ ના થાય। એટલે હમણાં શરૂઆતનો જે ચેપ્ટર છે, નવું ચેપ્ટર છે, તો પૂરેપૂરું સમજવાનો આગ્રહ રાખો। એલ નો યામ, એલ ઉપર મેં ટપકું કર્યું છે, રાઉન્ડ કરી દીધું, કાઉન્સ કરી નાખું છું, પહેલાં મારે એક્સ લખવું છે અને પછી મારે વાય લખવું છે। તો અત્યારે એલ કોની ઉપર છે? એલ પ્રોપરલી કોની ઉપર છે? વાય ઉપર છે, છે કે નહીં? એલ કોની ઉપર છે? વાય ઉપર છે, ફરીથી પાછું, એલ કોની ઉપર છે? વાય ઉપર છે। કઈ જગ્યાએ છે? તો કે પાંચ ઉપર છે, તો વાયની જગ્યાએ પાંચ લખી નાખો, એક્સની જગ્યાએ જીરો। રેડી, એલ વાય ઉપર છે, એલ વાય ઉપર છે, એટલે એલ વાયમાં, વાયની જગ્યાએ પાંચ, અને એક્સ શું થઈ જશે? જીરો, કારણ કે એક્સ આપણને દેખાડ્યો નથી, એક્સની લાઈન જુઓ તો જીરો જ મળે। આઠમું, સોરી, એના પછીનું જે નવમું છે, આઠમું, એના જેવું જ છે, જોજો ધ્યાન આપજો। બિંદુ એમના યામ જણાવો। હવે બિંદુ એમના યામ, તો એમ છે અત્યારે કઈ જગ્યાએ છે? અહીં રાઉન્ડ કરી દઉં છું, કાઉન્સ કરી નાખું, એમ કઈ જગ્યાએ છે? એક્સ ઉપર છે એટલી મને ખબર છે, કઈ જગ્યાએ? તો કે માઇનસ ત્રણ છે, એમ છે જે જગ્યાએ છે એ જગ્યાએ માઇનસ ત્રણ છે। રેડી, તો એક્સની જગ્યાએ માઇનસ ત્રણ, એક તો એક્સની લાઈન ઉપર છે અને માઇનસ ત્રણ ઉપર છે, વાયની ઉપર જીરો। રેડી, વાય ઉપર શું આવશે? જીરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ સ્વાધ્યાય 3.2 છે આખું પૂરું કરી દીધું, 3.2 સંપૂર્ણ પૂરું થઈ ગયું। આ 14 મિનિટનો વિડીયો છે, એટલે આજના દિવસની આ એક જ વિડીયો ક્લિપ આવશે, બરાબર, બીજી નહીં આવે, કારણ કે આ 14-15 મિનિટનો વિડીયો થશે અને ત્યાર પછી તમે CW અને HW કરશો। આજનું CW અને HW બંને ભેગું આપું છું, જો પૂરું થઈ જાય તો CW, અને જો બાકી કોઈને રહે તો એને HW કરવાનું। અહીંયા લખું છું, સ્વાધ્યાય 3.2 CW બુકમાં લખવું, આ તમારું CW અને HW છે, જો બાકી રહેશે તો HWમાં અધૂરું પૂરું કરવાનું, અને જો સંપૂર્ણ પૂરું થઈ જાય તો HWમાં કાંઈ નહીં। પણ આગ્રહ એવો છે કે તમે વ્યવસ્થિત સારા અક્ષરે લખશો, અને ગ્રાફ પણ દોરવાનો છે, પ્રશ્ન પણ લખવાના, પ્રશ્નના જવાબ પણ લખવાના છે, અને મેં જે રીતે લખ્યું છે વ્યવસ્થિત મુદ્દા પાડીને, પ્રશ્ન જવાબ એક એક લાઈન છોડી, બરાબર,
व्यवस्थित समझता समझता कम्प्लीट લખવાનું છે, કારણ કે એકદમ સહેલું છે, રોકડા માર્ક છે. આ ચેપ્ટરમાંથી આપણને ચાર માર્કનું પૂછાય છે, બરાબર. હવે એના પછીનું આપણે ગ્રાફ ઉપર જઈશું અને ગ્રાફમાં સમજીશું. નેક્સ્ટ વિડીયોની અંદર તમારે દરેકે ગ્રાફ સાથે રાખવાના છે, 10 લાઇનવાળા ગ્રાફ દરેક વિદ્યાર્થીએ લેવાના છે. આભાર.